friends, let's start our today's general science topic. So first write your daily name and roll number. Second point, some liquids are inflammable. એટલે અમુક પ્રવાહી કેવા છે કે જે સળગી શકે તેવા છે. ઇન્ફ્લેમેબલ એટલે બળી જાય તેવું. પેટ્રોલ, ડીઝલ એન્ડ કેરોસીન આર ઇન્ફ્લેમેબલ લિક્વિડ્સ. એટલે પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન આ બધા જ કેવા છે? તો કે સળગી શકે તેવા પ્રવાહી છે. એન્ડ આર યુઝ એઝ ફ્યુઅલ. અને તેઓનો ઉપયોગ શેના તરીકે થાય છે? કે બળતણ તરીકે થાય છે. પેટ્રોલ એન્ડ ડીઝલ આર યુઝ્ડ ઇન વ્હીકલ્સ ટુ રન ધેમ. પેટ્રોલ અને ડીઝલ છે એનો ઉપયોગ શેમાં થાય છે? તો કે વ્હીકલ્સ, વાહનોની અંદર થાય છે તેમને ચલાવવા માટે. વેલ, કેરોસીન ઇઝ યુઝડ ટુ લાઇટ લેમ્પ્સ ઓર સ્ટવ્સ. જ્યારે કેરોસીન છે એનો ઉપયોગ દીવા અથવા તો જે ચૂલા છે એને સળગાવવા માટે થાય છે. વોટર ઇઝ અ નોન ઇન્ફ્લેમેબલ લિક્વિડ. જ્યારે પાણી છે એ કેવું પ્રવાહી છે? કે સળગી ન શકે તેવું પ્રવાહી છે. પાણી છે સળગતું નથી. નોન ઇન્ફ્લેમેબલ એટલે ન બળી શકે તેવું. નોન ઇન્ફ્લેમેબલ એટલે ન બળી શકે તેવું. થર્ડ પોઈન્ટ, સમ લિક્વિડ્સ ડિસોલ્વ ઇન ઈચ અધર. એટલે કેટલાક પ્રવાહી છે તે શું કરે છે? એકબીજાની અંદર ઓગળી શકે છે. સોલિડ્સ ડિસોલ્વ ઇન અ ગિવન લિક્વિડ. એટલે જેમ ઘન પદાર્થ છે એ આપેલા પ્રવાહીની અંદર ઓગળે છે. સમ લિક્વિડ્સ ઓલ્સો ડિસોલ્વ ઇન ઈચ અધર. એમ અમુક પ્રવાહી છે એ પણ એકબીજાની અંદર ઓગળી શકે છે. મિલ્ક ડિસોલ્વ ઇન વોટર. હવે દૂધ છે તો એની અંદર પાણી છે એ ઓગળી જાય છે. દૂધ છે એની અંદર પાણી નાખીએ તો બે મિક્સઅપ થઈ જશે, આપણે અલગ ડિફરન્શિયેટ કરી શકાય નહીં. લેટ્સ સી એક્ટિવિટી સિક્સ, પ્રવૃત્તિ છ. ટેક અ ગ્લાસ ઓફ વોટર. એક પાણીનો ગ્લાસ લો. નાઉ પોર અ ફ્યુ ડ્રોપ્સ ઓફ બ્લેક ઇન્ક એન્ડ ઈટ. હવે થોડા ટીપા કાળી શાહીના લઈને એ પાણીની અંદર રેડો. વોટ ડુ યુ ઓબ્ઝર્વ? તમને શું જોવા મળે છે? ધ વોટર હેઝ ટર્ન ઇન ટુ અ બ્લેક કલર સોલ્યુશન. તો પાણી છે એ શેમાં ફેરવાઈ જાય છે? તો કે કાળા રંગના દ્રાવણમાં ફેરવાઈ જાય છે. યા સોલ્યુશન એટલે દ્રાવણ. બટ નોટ ઓલ લિક્વિડ્સ ડિસોલ્વ ઇન વોટર. પણ બધા જે પ્રવાહી છે એ પાણીની અંદર ઓગળતા નથી. ઓઇલ ઓર ઓઇલ પેન્ટ્સ ડુ નોટ ડિસોલ્વ ઇન વોટર. જ્યારે તેલ અથવા તો તેલના ડાઘા છે એ પાણીની અંદર ઓગળતા નથી. વેન ઓઇલ ઇઝ મિક્સ્ડ વિથ વોટર. એટલે જ્યારે તેલ છે એને આપણે પાણીની સાથે મિશ્રણ એનું કરીએ તો ઇટ ફ્લોટ્સ ઓન વોટર. તો શું થાય છે? તેલ છે એ પાણીની સપાટી છે એના ઉપર તરે છે. યા ફ્લોટ્સ એટલે તરવું. ઓઇલ પેન ડિસોલ્વ વેલ ઇન કેરોસીન. જ્યારે તેલના ડાઘા છે એસેમાં ઓગળે છે એટલે કેરોસીન છે એની અંદર ઓગળે છે. અને બીજા સેમાં તો કે ઓઇલ ઓર પેટ્રોલ, તેલ અથવા તો પેટ્રોલ છે એની અંદર ઓગળી જાય છે. શું? તો કે ઓઇલ પેન્ટ એટલે તેલના ડાઘા. ઓઇલ પેન્ટ સ્ટેન્સ કેન બી ક્લિયર્ડ બાય કેરોસીન. એટલે તેલના કોઈ પણ ડાઘા હોય તો એને કેરોસીન દ્વારા સાફ કરી શકાય છે. સ્ટેન્સ એટલે ડાઘા. લેટ્સ સી મોર પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ. એટલે વાયુઓ છે એની બીજા વધારે જે ગુણધર્મો છે એ. લેટ અસ લર્ન સમ મોર પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ. તો ચાલો આપણે વાયુઓ છે એના બીજા વધારે ગુણધર્મો જોઈએ. એમાં ફર્સ્ટ, સમ ગેસીસ હેવ સ્મેલ. કેટલાક વાયુ છે તેમને શું હોય છે? સુગંધ હોય છે. When a gas burner in the kitchen is turned on, we get a smell. એટલે જ્યારે રસોડામાં ચૂલા પરનું જે બર્નર છે, સ્ટવનું જે મોડ્યુલ એ આપણે ચાલુ કરીએ છીએ ત્યારે શું થાય છે? કે વાસ આવે છે. This is
The smell of cooking gas called LPG. તો એ શું છે? તો કે આપણો જે રાંધણ ગેસ છે LPG એની ગંધ છે. એ LPG એનું ફૂલ ફોર્મ શું આવશે? The liquefied petroleum gas. Coming out of the burner, કે જે બર્નર છે એની અંદરથી બહાર નીકળી રહ્યું છે. This gas is actually a mixture of gases. અને આ વાયુ કે LPG છે એ ખરેખર તો શું છે? તો કે બીજા વાયુઓ છે એનું મિશ્રણ છે. યા એક્ચ્યુઅલી એટલે ખરેખર, એક્ચ્યુઅલી એટલે ખરેખર, મિક્સચર એટલે મિશ્રણ. સમ ગેસીસ આર ઇન્ફ્લેમેબલ. જ્યારે કેટલાક વાયુઓ છે એ ઇન્ફ્લેમેબલ છે, એટલે કે સળગી શકે તેવા છે. ધ એલપીજી ગેસ વિચ લાઈટ બર્ન્સ, એટલે એલપીજી ગેસ છે કે જે શું કરે છે, પ્રકાશિત થઈને સળગે છે. તો ઇટ ઇઝ સેડ ટુ બી ઇન્ફ્લેમેબલ. તો એને શું કહેવાય છે? સળગી શકે તેવું. સિમિલરલી હાઇડ્રોજન ઇઝ ઓલ્સો ઇન્ફ્લેમેબલ. અને એવી રીતે જે હાઇડ્રોજન છે એ પણ કેવું છે? સળગી શકે તેવું. ગેસીસ લાઇક ઓક્સિજન ઓર કાર્બન ડાયોક્સાઇડ આર નોન ઇન્ફ્લેમેબલ. જ્યારે વાયુઓ જેવા કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ સળગી ન શકે તેવા વાયુઓ છે. થર્ડ, સમ ગેસીસ આર સોલ્યુબલ, એટલે કેટલાક વાયુઓ છે એ સોલ્યુબલ એટલે કેવા છે? દ્રાવ્ય છે. કાર્બન ડાયોક્સાઇડ ગેસ ડિસોલ્વ્સ ઇન વોટર. કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીની અંદર ઓગળે છે. સોફ્ટ ડ્રિંક્સ લાઇક સોડા ઓર કોકા કોલા કન્ટેન ધીસ ગેસ. એટલે ઠંડા પીણા જે આપણે સોફ્ટ ડ્રિંક્સ તરીકે લઈએ છીએ, જેવા કે સોડા હોય કોઈ બી અથવા તો કોકા કોલા, તો આની અંદર શું હોય છે? આ વાયુનો સમાવેશ થાય છે. એન્ડ ધ બોટલ સીલ ઇઝ અપન, એટલે જ્યારે બોટલ છે એનું પણ સીલ ઢાંકણું છે તમે ખોલો છો, તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ ટ્રાઈઝ ટુ એસ્કેપ આઉટ મેકિંગ અ ફીઝ. ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરે એટલે શું થાય છે? ફીઝ, એટલે ફીણ ના સ્વરૂપમાં એ બહાર નીકળે છે. યા ફીઝ એટલે ફીણ, ફીઝ એટલે ફીણ. ઓક્સિજન ગેસ ડિસોલ્વ્સ ઇન વોટર, જ્યારે ઓક્સિજન છે એ પાણીની અંદર ઓગળે છે. ફિશ આર એબલ ટુ બ્રીથ એન્ડ સર્વાઈવ ઇન વોટર બીકોઝ ઓફ ધ ઓક્સિજન ઇન વોટર. એટલે માછલી છે એ પાણીની અંદર શ્વાસ લેવા અને જીવવા માટે સક્ષમ છે, કારણ કે પાણીની અંદર ઓક્સિજન હોય છે. ક્લોરિન ગેસ ઓલ્સો ડિસોલ્વ્સ ઇન વોટર, એટલે ક્લોરિન વાયુ છે એ પણ પાણીની અંદર ઓગળે છે. વેરી લિટલ અમાઉન્ટ ઓફ ધીસ ગેસ ઇઝ એડેડ ટુ ડ્રિંકિંગ વોટર ટુ કિલ જર્મ્સ. એટલે બહુ જ ઓછી માત્રામાં આ વાયુ છે એ પીવાના પાણીની અંદર ઉમેરવામાં આવે છે. શેના માટે? ટુ કિલ જર્મ્સ, એટલે જે કીટાણુઓ છે એનો નાશ કરવા માટે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ.